ટપલા વાવ પાસે આવેલ પાતારેશ્વર મહાદેવ અને રતનપુર ચોકડી ગામે આવેલ મહાદેવ લોકવાયકા પ્રમાણે પાંડવો દ્વારા મંદિરો સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યારે રતનેશ્વર મહાદેવ મંદિર પથ્થરની શિલામાં બનેલું મહાદેવનું મંદિર અદ્ભુત અને આકર્ષણનું કેન્દ્ર બનતું એક સુશોભિત મંદિર છે જે સો બાય સો ફૂટના ઘેરાવામાં બનેલું છે જેમાં આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિરની લોકવાયકા પણ એવી છે કે જે આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક માનતા રાખે તે પરિપૂર્ણ થાય છે શ્રાવણ માસ તથા ગૌરી વ્રતમાં શ્રદ્ધાળુઓ રતનપુર કાટડી ટીંબા ગામ કબીરપુર નંદીસર પીપળિયા તથા દૂર દૂરથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અહીંના રહીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મંદિરના શિવલિંગનું કદ વર્ષે વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે જ્યારે આ મંદિરની આજુબાજુમાં ઘટાદાર વૃક્ષોના કારણે મંદિરની શિખરને નુકસાન થયેલ હતું જેમાં આ મંદિરની શિલાઓ મંદિરના પટાંગણમાં મૂકવામાં આવી છે ત્યારે આ શિલાઓ કોઈ લઈ જવાનો પ્રયત્ન કરે તો બસો મીટર પણ લઈ જઈ શકતો નથી જેમાં આ મંદિરના ચમત્કારિક ગ્રામજનોને જોવા મળેલા છે જ્યારે દર વર્ષે એક શ્રદ્ધાળુઓ દ્વારા શ્રાવણના છેલ્લા અમાસના દિવસે મંદિરમાં ખાસ પૂજા અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં આજુબાજુ લોકો લાભ લેશે હાલ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક રહેલું છે જે ગ્રામજનોની માગણી પણ છે કે પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરના શિખરને પહેલાં જેવું બનાવે તો એક નાનું પર્યટક અને સુશોભિત અને શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બને તેવું છે રાકેશ મકવાણા જડ ખેડા